नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी संस्था संचालित यूट्यूब चैनल में हूँ फरीथी आप सौ ने आवकारु छु। विद्यार्थी मित्रों, आज आपणे पाठ 11 भूमि स्वरूपों जेमा भाग 2 अभ्यास करवानो छे। भाग 1 नी अंदर आपणे भूमि स्वरूप एटले शू तथा भूमि स्वरूपना प्रकारो अने भूमि स्वरूपो छे तेवा पर्वतना वर्गीकरण, पर्वत एटले शू, पर्वतनुं वर्गीकरण जेना विषे अभ्यास करी चूक्या छीए। फरीथी थोड़ू पुनरावर्तनना भाग अभ्यास करी आगळना प्रकरणमां आगळना मुद्दाओ छे एने समजवानो प्रयत्न करीए। सौप्रथम भूमि स्वरूप एटले शू, तो के पृथ्वी सपाटीनो अमुक भाग छे ते जे ऊंचाई, चोक्कस ऊंचाई, ढोळाव अने आकार प्राप्त करे छे त्यारे आपणे तेने भूमि स्वरूप तरीके ओळखीए छीए। आवा भूमि स्वरूपो छे એ पर्वत, खीण, उच्च प्रदेश, मैदान, टापू અને समुद्र सपाटी स्वरूपे આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે पर्वत એટલે શું એ સમજીએ। समुद्र सपाटीથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ। અને મિત્રો, આવા પર્વત છે એને તેની નિર્માણ ક્રિયાના આધારે અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। તમે સ્ક્રીન પર દરેક પર્વતને જોઈ શકો છો, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। આપણે ભાગ 1 ની અંદર તમામની વ્યાખ્યાઓ અને તમામના ઉદાહરણો છે તેને આપણે સમજ્યા હતા। ગેડ પર્વત, ખંડ પર્વત, ज्वालामुखी पर्वत अने अवशिष्ट पर्वत अने साथे साथे पर्वतो छे ते आपणने ख्याल छे के कई रीते आपणी माटे जरूरियात छे, आपणी माटे एनुं महत्व शुं छे तेना विशे पण आपणे अभ्यास छे ए करी चूक्या छीए। आजे आपणे भाग 2 नी अंदर सौ प्रथम भूमि स्वरूपनुं बीजू प्रकार उच्च प्रदेशों विशे समझीशुं। सौ प्रथम उच्च प्रदेशनी व्याख्या समझी तेने जे वर्गीकृत करवामां आवे छे एवा तमाम विभागों विषे, एवा तमाम प्रकारों विषे आपणे विशेष समझूती छे ए मेळवीशुं। सौ प्रथम उच्च प्रदेश एटले शुं, तो आपणे एवुं कही शकीए कि समुद्र सपाटीथी आश्रे 180 मीटरथी वधु ऊंचाई धरावता तथा टोच उपरथी प्रमाणमां पहोळा અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, સમુદ્ર સપાટીથી કેટલી મીટર, તો કે 180 મીટર, જ્યારે પર્વત છે કેટલો મીટર ધરાવે છે સમુદ્ર સપાટીથી, તો કે 900 મીટર। તો આ રીતે સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પહોળા અને સપાટ ભૂમિભાગને આપણે શું કહીએ છીએ, ઉચ્ચ પ્રદેશ। હવે પૃથ્વી સપાટીનો 18% ભાગ છે ઉચ્ચ પ્રદેશો રોકે છે। પર્વતો છે કેટલો ભાગ રોકે છે પૃથ્વી સપાટીનો, તો કે 26%, અને ઉચ્ચ પ્રદેશો છે કેટલો ભાગ રોકે છે, તો કે 18%। હવે આ રીતે પર્વતો છે તેને નિર્માણ ક્રિયાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો છે તેને ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। શેના આધારે, તો કે ભૌગોલિક સ્થાન અને તેની સંરચનાના આધારે। આ જે 3 વિભાગ છે એની અંદર સૌ પ્રથમ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે। તો ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ 3 વિભાગોમાં કરવામાં આવે છે, ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે। આપણે આ દરેક વિભાગને વિગતે સમજીએ। પહેલો પ્રકાર છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ। આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એના આધારે આપણે તેની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ। આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે એવો ઉચ્ચ પ્રદેશ કે જે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે ઘેરાયેલ છે, અને એ જે ઘેરાયેલ ભૂમિભાગ છે તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। કોને કહેવામાં આવે છે ફરીથી સમજો, ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે જે ઘેરાયેલ ભૂમિભાગ છે એને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। અને તેનું ઉદાહરણ આપણે જોઈએ તો
તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એના ઉદાહરણો છે. તમે ખાસ એક વાક્યના પ્રશ્નની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે એટલે ખાસ બંને નામો છે ઉચ્ચ પ્રદેશના એ યાદ રાખજો. ત્યારબાદ બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પર્વતોની જે તળેટી છે એમાં એક જ તરફ સીધો ઢોળાવ હોય તેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને તેના પણ કેટલાક ઉદાહરણો આપેલા છે. દક્ષિણ અમેરિકાની વાત કરીએ તો પેન્ટાગોનિયા, યુએસની વાત કરીએ તો પિડમોન્ટ, અને ભારતની વાત કરીએ તો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ રીતે આપણો બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. હવે ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. અહીં તમે સ્ક્રીન પર એને પણ જોઈ શકો છો, આકૃતિ દ્વારા સમજી શકો છો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું. આપણે તેને વિસ્તારથી સમજીએ. ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભૂગર્ભિક હલનચલન કઈ રીતે થાય છે એના વિશે પણ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છે. એના લીધે જે લાવા ઠરે છે અને એનાથી જે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો જોઈએ તો ભારતમાં મહારાનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, આ તમામ ઉદાહરણો છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશના છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ છે શેના લીધે જોવા મળે છે, તો કે ભૂગર્ભીય હલનચલનના લીધે. હવે આપણે આ રીતે જેમ પર્વતોનું મહત્ત્વ સમજાતા તેમ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ છે એ પણ જાણીએ. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે પણ અનુકૂળ બને છે. ઉચ્ચ પ્રદેશ છે એ શેની માટે અનુકૂળ બને છે, તો કે કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. આ ઉપરાંત તેમાંથી અનેક કિંમતી ખનીજો એટલે કે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી તેમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનીજો પણ મળે છે. અને આ રીતે એના ઉદાહરણ જોઈએ તો ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, પછી આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો છે એ પશુપાલન માટે પણ ખૂબ જ મહત્ત્વના છે, અને પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. આ રીતે ઉચ્ચ પ્રદેશો છે એનું મહત્ત્વ જોવા મળે છે. હવે આપણે સમજીએ ત્યાર પછીનું ભૂમિ સ્વરૂપનું પ્રકાર. ભૂમિનું સ્વરૂપ મેદાન સ્વરૂપે કઈ રીતે મેદાનને આપણે ઓળખીએ છીએ, અથવા તો મેદાન એટલે શું. તો આપણે એવું કહી શકીએ કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે 180 મીટરથી ઓછી, જુઓ ઉચ્ચ પ્રદેશમાં 180 મીટરથી વધુ ઊંચાઈ છે, જ્યારે મેદાનની અંદર 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા, બરાબર છે. અને પૃથ્વી સપાટીનું મેદાન છે એ 55% ભાગ પર રોકાયેલ છે, અને દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ છે એ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે, બરોબર. મેદાન એટલે શું? તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ વિસ્તારને મેદાન કહેવાય છે. અને મેદાનનું વર્ગીકરણ પણ નિર્માણના આધારે જ કરવામાં આવે છે. જેમ પર્વતોનું વર્ગીકરણ છે એ નિર્માણ ક્રિયાના આધારે કરવામાં આવે છે, પછી ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ છે એ ભૌગોલિક સ્થાનને આધારે કરવામાં આવે છે, જ્યારે નિર્માણ મેદાનનું વર્ગીકરણ છે એ નિર્માણને આધારે કરવામાં. તો નિર્માણના આધારે મેદાનને 3 વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. પહેલું કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક મેદાન,
बीजू घसारणना मैदान अने त्रीजू छे निक्षेपणना मैदान। अपने दरेक प्रकार ने समझवानो प्रयत्न करिए। सौ प्रथम किनाराना मैदान एटले शुं? तो आ जे मैदान छे ए समुद्र किनाराना एटले के पृथ्वीनी जे भूगर्भिक हिलचाल छे एना कारणे समुद्र किनारा नजीकनो खंडीय छाजलीनो भूमिभाग छे उचकाय छे अने त्यारे जे बने छे ए मैदानने संरचनात्मक मैदान कहे छे, एटले के किनारानुं मैदान छे ए कहे छे। जो समुद्र किनारानी खंडीय छाजली छे ए भूमिभाग उचकाय छे अने ए जे जमीन बने छे ए जे मैदान बने छे एने संरचनात्मक मैदान तरीके ओळखवामां आवे छे। अने आवा जे मैदानो छे ए भूमिखंडना किनारे जोवा मळे छे। मेक्सिकोना अखातना किनारे फैलायेल संयुक्त राज्य अमेरिकाना दक्षिण पूर्वे आवेल मैदान तेनुं उदाहरण छे। जमीनना तळिया घसावाने कारणे पण ઘણી વખત આવા મેદાનનું નિર્માણ થતું હોય છે અને ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન છે એ આ રીતે નિર્માણ પામ્યું છે। તો સૌપ્રથમ સમજ્યા કિનારાનું મેદાન। કિનારાનું મેદાન એટલે ભૂગર્ભિક હલચલના કારણે બનતું મેદાન જેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રકાર ઘસારણનું મેદાન। તો પૃથ્વી સપાટી છે એ સતત ઘસારણની પ્રક્રિયા કરતી રહે છે। પૃથ્વી સપાટી પર સતત ને સતત આવી પ્રક્રિયા ચાલતી રહે છે અને એના કારણે શું થાય છે તો કે લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને એક મેદાન બને છે અને આવા મેદાનને ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે। આવા મેદાન છે એ સંપૂર્ણ સપાટ બનતા નથી અને ખાસ કરીને નક્કર ખડકોની જે ટેકરીઓ છે તેમાં વચ્ચે વચ્ચે આવા મેદાન છે જોવા મળે છે। આવા મેદાનના ઉદાહરણો જોઈએ તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન છે એ ઘસારણથી નિર્માણ પામ્યા છે। ઘસારણ દ્વારા બનેલ જે મેદાનો છે એને પેની પ્લેન પણ કહેવામાં આવે છે। જો કિનારાના મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે અને ઘસારણના મેદાનને પેની પ્લેન છે એ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે નિક્ષેપણના મેદાન વિશે સમજીએ। નિક્ષેપણના મેદાન એટલે એવા મેદાન કે જે મેદાનો નદી હિમનદી પવન વગેરેના પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે। કોના કોના દ્વારા કેવા પરિબળો ભાગ ભજવે છે તો કે નદી હિમનદી અને પવન એના નિક્ષેપણથી જે કાપ છે એ સરોવર કે સમુદ્ર જેવા ભાગોમાં પથરાય છે અને ત્યાં આગળ આવા મેદાનનું નિર્માણ થાય છે। આવા જે નિક્ષેપણના મેદાન છે એને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે। આ રીતે જોઈએ તો ભારતમાં ગંગા યમુનાના મેદાન છે, પછી ઉત્તર ચીનમાં હવાંગોહનું મેદાન છે, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોંબાડીનું મેદાન છે, એ કાપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણો છે એમ કહી શકીએ। જ્યારે મેદાનોનું નિર્માણ છે એ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહે છે। જો ક્યારે કહે છે તો કે મેદાનોનું નિર્માણ છે એ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે। અને સરોવરોના મેદાનનું જો ઉદાહરણ દેવામાં આવે તો કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે। તો આ રીતે મેદાનોનું વર્ગીકરણ છે એ નિર્માણના આધારે ત્રણ વિભાગોમાં કરવામાં આવે છે। કિનારાનું મેદાન જેને બીજું નામ છે સંરચના મેદાન, બીજું છે ઘસારણનું મેદાન જેને પેની પ્લેન પણ કહેવામાં આવે છે અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન જેને નદીકૃત કે કાપના મેદાન અને સરોવરના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમ પર્વતો ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ રહ્યું છે તેમ મેદાનોનું પણ કેટલુંક મહત્ત્વ રહ્યું છે। ખાસ કરીને મેદાનો છે એ આપણને માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો માટે ફળદ્રુપતા આપે છે। ફળદ્રુપ મેદાનો છે એ સપાય છે।
आ उपरांत मैदान छे ए सड़क मार्ग अने रेल मार्ग माटे पण उपयोगी साबित थया छे। गीच वस्ती धरावता शहेरो मैदानमां आवेला छे અને ખાસ કરીને ફળદ્રુપ જમીન છે એ ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને મેદાનો છે એ ખેત પેદાશો ઉદ્યોગો છે એની માટે પણ કાચો માલ છે એ પૂરો પાડે છે। તો આ રીતે મેદાનનું અનેક મહત્ત્વ રહ્યું છે। તો આપણે ભૂમિ સ્વરૂપના ત્રણ જે પાક પ્રકારો છે સ્વરૂપો છે એને સમજ્યા, પર્વતોને સમજ્યા, ઉચ્ચ પ્રદેશોને સમજ્યા અને મેદાનોને સમજ્યા। આ જ રીતે ભૂમિ સ્વરૂપોના અનેક પ્રકારોને આપણે ટૂંકમાં વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। ઉપસાગર, ઉપસાગર એટલે શું? તો કે મહાસાગરના જળભાગનો અમુક થોડોક ભાગ એટલે ઉપસાગર, આંશિક ભાગ એટલે કે ઉપસાગર। જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર છે ધારણ કરે છે। ત્યારબાદ અખાત છે, એ પણ ભૂમિ સ્વરૂપનો પ્રકાર છે। તો અખાત એટલે શું? તો કે કોઈ પણ જળ વિસ્તાર છે એ ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો એટલે કે ત્યાં આગળ જમીન હોય તેને અખાત કહેવામાં આવે છે। ક્યાંથી? તો કે ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો અને એક જ ભાગની અંદર પાણી હોય। તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ તેના ઉદાહરણ છે। ત્યારબાદ ભૂમિ સ્વરૂપનો ત્રીજું જે સ્વરૂપ છે અને એમાં ભૂસીરનો પણ સમાવેશ થાય છે। ભૂસીર એટલે શું? તો ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય। ભારતની અંદર કન્યાકુમારી છે, કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં આવેલું છે, તો એ બંને ભૂસીર તરીકે ઓળખાય છે। ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો અને જે જળની અંદર ફેરાયેલો છે। ત્યારબાદ ટાપુ, ટાપુ એટલે તો કે જે ભૂમિ ભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલ છે તેને ટાપુ કહેવામાં, જો ચારે બાજુ તેમાં પાણી છે અને વચ્ચે જમીન છે એને આપણે ટાપુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે જોઈએ તો લક્ષદ્વીપ, અંદબાર, નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળબેટ આ બધા છે એ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। ખીણ એટલે કે પર્વતોની હાડમાળાની વચમાં નીચાણવાળો જે ભાગ છે એને આપણે ખીણ કહીએ છીએ। ખીણની અંદર વાત કરીએ તો ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના છે જોવા મળે છે અને એની અંદર વાત કરીએ તો કાશ્મીરની ખીણ। પછી એક સ્વરૂપ છે સામુદ્રધુનિ। તો સામુદ્રધુનિ એટલે શું? તો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટી, બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટી એટલે સામુદ્રધુનિ। અને એના ઉદાહરણમાં પાલકની સામુદ્રધુનિ ભારત અને શ્રીલંકા આ બંને છે એના ઉદાહરણ છે। પછી છે સંયોગી ભૂમિ। તો સંયોગી ભૂમિ એટલે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી, જો પહેલાં જોડતી છે જળપટ્ટી છે એને સામુદ્રધુનિ કહે છે અને સંયોગી ભૂમિ એટલે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી છે એ ભૂમિપટ્ટી છે જેને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે। એના ઉદાહરણની વાત કરીએ તો પનામા, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલું છે। તો આ રીતે આપણે ભૂમિ સ્વરૂપના અનેક પ્રકારો જોયા અને તેના વિશે સમજૂતી છે એ મેળવી। પ્રત્યેક વ્યાખ્યાને, પ્રત્યેક પ્રકારને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો, વારંવાર વિડીયોનો અભ્યાસ કરજો જેથી કરી તમે દરેક મુદ્દાને સહેલાઈથી સમજી શકો। આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ, ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે। ત્યાં સુધી રજા લઈશ, આવજો।